મળી રહ્યા છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરથી પૂરા દિવસ માટે તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ દિશાબહેન છે, અધ્યક્ષે જણાવ્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પૂરા દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરથી સમાચાર છે, પૂરા દિવસ માટે તમામ ધારાસભ્યો, કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ દિશાબહેન હોવાના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પૂરા દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગરથી. મેહુલ, જે રીતે સમાચાર હાલ મળી રહ્યા છે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, શા માટે? ચોક્કસ મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે વહેલી સવારથી જયારે ગૃહની શરૂઆત થઈ, તે તોફાની શરૂઆત થઈ. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે અમિત શાહની જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો મનમોહનસિંહ અને સોનિયા ગાંધી માટે, તે શબ્દો દૂર કરવા માટે બેનરો સાથે કોંગ્રેસ ઉતરી હતી. પરંતુ એમબી શાહ કમિશનનો જે રિપોર્ટ રજૂ થયો તે ખૂબ જ મહત્વનો મુદ્દો રહ્યો. આ જે કમિશનનો જે રિપોર્ટ છે, એ રિપોર્ટ રજૂ થયો હતો એનો, તે માટે તેમની જે કેટલીક રજૂઆતો હતી, રજૂઆતો અધ્યક્ષે તેમને માન્ય રાખી હતી. પરંતુ ખાસ કરીને જે મુખ્યમંત્રીનું જે નિવેદન આવ્યું ગૃહમાં, તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ બાબતે જે છે ભ્રષ્ટાચારની એની બાબતે એક વિશ્વાસ મૂકવામાં આવે છે કે આજે તેમને તેમની સરકારમાં આવા કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી. પરંતુ જે રીતે જે કમિશનની રચના કરવામાં આવી હતી, જે તે સમયે જે આક્ષેપો થયા હતા એ ખોટા આક્ષેપો થયા હતા અને માત્ર એક રાજકીય બાબત હતી અને આ રાજકીય બાબતને ધ્યાનમાં રાખીને તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે, ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા હતા. જે તે ધારાસભ્યો છે, ધારાસભ્યો જે વેલમાં ધસી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા, તેને લઈને અધ્યક્ષે તેમને બહાર નીકળવા માટે રજૂઆત કરી હતી અને બહાર નીકળવાની જે રજૂઆત થઈ ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા છે, સંસદીય બાબતોના મંત્રી પણ છે, તેમણે પણ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરી રહી છે. તેમની જે માંગણી છે, માંગણી સ્વીકારી દેવામાં આવી છે અને માંગણી જે સ્વીકારી છે ત્યારબાદ છતાં પણ આ પ્રકારનો જે વિરોધ છે અયોગ્ય છે. અને ત્યારબાદ તેમણે એક પ્રસ્તાવ મૂક્યો કે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે, જેનો જે ટેકો આપ્યો હતો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ. અને ત્યારબાદ જે અધ્યક્ષ છે રમણલાલ વોરા, જે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના, તેમને જે સસ્પેન્ડ કરી દીધા હતા. જી મનીષા, મેહુલ, જે રીતે આજે કહી શકાય કે વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને એક જ દિવસ બાકી છે અને આજના પૂરા દિવસ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે, ધારાસભ્યો તરફથી કશું પ્રતિક્રિયા સામે આવી છે? આવતીકાલે પણ એટલે કે આજે પણ જે છે જે તોફાની જે શરૂઆત કરશે અને જે શબ્દો જે અમિત શાહે ઉપયોગ કર્યા છે તેને દૂર કરવા માટે કહેશે. પરંતુ જયારે જે કોંગ્રેસના ધારાસભ્યોની જે રીતે આજથી સવારથી જ જે તોફાની રહ્યા હતા અને જે તેમનો જે વિરોધ હતો જે નિવેદનો ઉપર અને જે ખાસ કરીને એમબી શાહના રિપોર્ટ બાદ જે મુખ્યમંત્રીનો જે વિરોધ હતો, આ તમામ જે બાબતો છે બાબતો ઉપર કોંગ્રેસના ધારાસભ્યોને જયારે જે ગૃહમાંથી દૂર કરવામાં આવ્યા ત્યારબાદ તેમના તરફથી તો હાલ કોઈ પ્રતિક્રિયા નથી આવી. પરંતુ તમામ ધારાસભ્યો દંડકની ઓફિસમાં ગયા છે. દંડકની ઓફિસમાં ચર્ચા કર્યા બાદ કયા સ્ટેન્ડ લેવું તે બાબતે તેઓ રજૂઆત કરશે. બિલકુલ મેહુલ, આપનો આભાર. સમગ્ર માહિતી માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજ ગૃહમાંથી પૂરા દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ પ્રસ્તાવ મૂક્યો હતો, જે પ્રસ્તાવને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો અને ત્યારબાદ તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. વધુ કેટલાક સમાચારો.